Thank you.
ભજન, સ્મરણ અને વર્તમાન આ ત્રણનો દ્રઢાવ એક કેમ નથી રહેશે? એક પહેલું ભજન, બીજું સ્મરણ અને ત્રીજું વર્તમાન, આ ત્રણ વસ્તુની દ્રઢતા નથી રહેતી. આપણે સહેજ આંખો નીચે વિચારજો કે ભજન અદભુત થયું કોઈ દિવસ? સરખું ભજન નહીં થાય આપણે. પછી સ્મરણ એટલે જે સંભાળવાનું, એ કાયમ ભગવાન અને ભગવાનના સંબંધી જે ઘાટ સંકલ્પ, એ આપણે નહીં થાય, કાયમ ના થાય. કોક વાર આવે ને જતા રહે, આવે ને જતા રહે, એનો દ્રઢાવ ના રહે. અને ત્રીજું વર્તમાન, વર્તમાન એટલે વર્તવાનો, વર્તમાન આવે એટલે એમાં 80% ની બોલ, વર્તમાન ની વાત આવે એટલે 80% ને બધું જવાબ દેવો જ હોય. કેમ કે જે વર્તમાન આવ્યું એટલે એમાં ઇન્દ્રિયોનું નિયમન આવે, પછી મનની વૃત્તિઓનું નિયમન આવે. એટલે આપણું નિયમન કોઈ કરે આપણને ભાવે નહીં, આપણા ઉપર કોઈ વસ્તુનું નિયમન કરે એ આપણને માન્ય નથી. ના સંજોગો એવા હોય કે દરિયો ચંપાયો કરે ખરો, પણ અંદરથી ગમે નહીં, તું કેમ મારે કરવાનું? એમ વર્તમાન જે આવ્યું એટલે એમાં બધાની વૃત્તિ ફરતી રહે, એક સરખું વર્તમાન કોઈનું ચાલે નહીં. હવે એ વર્તમાન જે છે, તો વર્તમાન આપણે જોઈએ તો ઘરનું વર્તમાન જુદું, આપણું સત્સંગમાં જાય એનું વર્તમાન જુદું, સત્પુરુષ પાસે જાય એનું વર્તમાન જુદું. જેમને ઘર હોય એમાં ડ્રોઈંગ રૂમ હોય, બેડરૂમ હોય, પછી જનરલ રૂમ હોય, પણ એ બધી વસ્તુમાં જુદી જુદું હોય. પાછું હરકું ના મળે કોઈનું, બધા ડ્રોઈંગ રૂમ હોય એને બરાબર સજાવે. કેમ કે બહારનો કોક આવે એટલે ઇમ્પ્રેશન લઈ જાય આ રીતે, અંદર જે હોય કાળા કપડા, પણ બહાર કોઈને દેખાડવાનું હોય કે સારું રાખે. એમ વર્તમાનની જે વાત છે એમાં બહાર જે દેખાવાનું એમાં આપણું બહુ સરસ હોય, પણ અંદર જુઓ લોચું કરીએ તો દરિયો ખરાબ નીકળે આપણો. પણ એ ભજન, સ્મરણ અને ત્રીજું વર્તમાન, આ ત્રણનો દ્રઢાવ એક સરખો રહેતો નથી એમ કીધું શ્રીજી મહારાજે. તો એ એક સરખું રાખવું હોય તો એમાં એને દેશ, કાળ, ક્રિયા અને સંઘ, આ ચાર પરિબળ બતાવે મહારાજ. પણ આ બધા ચારને સુધારનારા તત્વ કયા? તો એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, આ બે વસ્તુનું જેને અનુસંધાન રહે એને દેશ ગમે એવો આવે તો એ પહોંચી વળે, કાળ ગમે એવો વિપરીત આવે તો એમાં એની રક્ષા થાય, કર્મ થઈ જાય તો એમાં એની રક્ષા થાય, અને ક્રિયા થતી હોય તો એની અંદર પણ મૂર્તિ અને સંકલ્પ થી બતાવે કે આમ ક્રિયા કર, આમ ક્રિયા કર. તો આ બે વસ્તુ, એક મંત્ર અને બીજી મૂર્તિ, આ બેનું અનુસંધાન જો રહે તો આ ચાર જે વસ્તુ ગણાવી મહારાજે, દેશ, કાળ, ક્રિયા અને સંઘ, એનો એક પ્રભાવ હોય આપણી પાસે. એટલે આ જે વર્તમાન અને ભજન અને સ્મરણ, આ ત્રણનું અનુસંધાન એક સરખું આપણને રહેતું નથી. તો એક સરખું રહેવા માટે શું કરવાનું? તો વધારેમાં વધારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, આનો જેટલો ને જેટલો યોગ થાય એટલું આપણું જીવનની અંદર બધી દ્રઢતા થાય. તો આપણો છ અન્ન સંપ્રદાય કહેવાય, આપણો છ અન્ન, એક મૂર્તિ, શાસ્ત્ર, મંત્ર, આચાર્ય, ત્યાગી અને ગ્રહસ્થ, આ છ અન્ન સંપ્રદાય કહેવાય આપણો. એ છ અન્ન ભેગા થાય ત્યારે આપણો સત્સંગ બને. પણ આમાં ચાર વસ્તુ એવી કે એમાં આવે ને જાય બધું, જો હરિભગત હોય એમાં ગુણ આવે ને જાય, તો ત્યાગી હોય એમાં પણ ગુણ આવે ને જાય, આચાર્ય હોય એમાં પણ ગુણ આવે ને જાય, શાસ્ત્ર જે છે તો શાસ્ત્રમાં પ્રથમનું વચનામૃત આવું કહેતું હોય, મધ્યનું વચનામૃત આવું કહેતું હોય,
એમાંય પણ જુદી જુદી વસ્તુ આવે, એને તો સમજતા ના આવડે તો તમને બીજે લઈ જાય. પણ એક મંત્ર અને બીજી મૂર્તિ, એમાં કોઈ માથા કૂટે જ નહીં. જો તમે ગમે ત્યાં ચલો, મંત્ર તમે ગમે એટલા કરો, તમારે ઓછો પડે. પણ ખોટી ના પકડાય, ખોટા સત્પુરુષ જો પકડાય તો ખોટી જગ્યાએ તમને લઈ જાય. અરે કે આટલા ઉપર ગયા, પાણીમાં ગયા. પણ જેને સ્વામિનારાયણ મંત્ર 5 વર્ષ જપ્યો હોય, એનો કોઈ દિવસ ખોટો દાડો આવે નહીં. અને ભગવાનની મૂર્તિ, એનો જેટલો યોગ કર્યો હોય, એને પણ કોઈ દિવસ પાછળથી પસ્તાવાનો વારો ના આવે. પણ આ બે વસ્તુ રિસ્ક ફ્રી બાય કે જેને, એમાં કોઈ રિસ્ક નહીં. એ તમે લઈ લો, ઊંધું ગાલી લેવાય. અમુક કંપની એવી હોય કે ભાઈ આ આ કંપનીનું ટ્રેક્ટર કેવું, તો કે આંખ નીચી લેવાય. બીજી કોઈ એવી કંપની હોય તો કે ભાઈ જોઈ વિચારી લેજે, એના સ્પેર પાર્ટ ચેક કરજે. પણ એ કેમ કીધું, તો કે જે રિસ્ક ફેક્ટર, એટલે આપણી અંદર કંઈક આપણે કેવું નીકળશે, શું થશે, એ મૂર્તિ અને મંત્ર આ બેમાં કોઈ દિવસ એ વસ્તુ આવે નહીં. તો ભજન દ્રઢ કરવું હોય, પછી બીજું સ્મરણ સ્મૃતિ ભગવાનની, એને દ્રઢ કરવી હોય, અને વર્તમાનને દ્રઢ કરવું હોય, તો એક ભગવાનની મૂર્તિ અને બીજો મંત્ર, આ બેનો જેટલો યોગ રાખીએ એટલે આ ત્રણ વસ્તુ સીધી હંડે. હવે મેક્સિમમ ભજનમાં જ પાછા, કેમ કે મંત્રનો યોગ નહીં આપણે, મૂર્તિનો યોગ નહીં, કે ભજનમાં પરણે જઈએ આપણે. બહુ કેટલા કે તારે પરણે ઉપડીએ, પછી કોઈ પણ આવો કંઈક સમય હોય ત્યારે આવી જઈએ, પછી પાછા જાય સ્વામિનારાયણ, મહિના આવીશું, 2 મહિના આવીશું, લાંબી લાંબી મુદત પડે. કેમ છે, તો કે મૂર્તિનો વાસ આપણા આત્મામાંથી ગયો, મંત્રનો સંબંધ, આ બે વસ્તુ ગઈ. તો મંત્ર જે છે એ આપણા અંતઃકરણને અને જીવને ચાર્જ કરનારી વસ્તુ. આ બે વસ્તુ જુદી જુદી છે. જેમ મોબાઈલને ચાર્જ કરવો પડે, તેમ મંત્રનો જાપ કરીએ તો આપણું મન ચાર્જ થાય, બુદ્ધિ ચાર્જ થાય, ચિત્ત ચાર્જ થાય. ચાર્જ એટલે એની અંદર એક પાવર આવે, અને પાવર આવે એટલે તમને સત્સંગમાં વધારે ને વધારે લઈ જાય. તેથી આ પ્રેમાનંદ સ્વામીનું પદ, પ્રાણી શ્વાસ ઉચ્છવાસે સહજાનંદ સંભાળીએ, ભગવાન સ્વામિનારાયણનો જે મંત્ર છે એને તો શ્વાસ અને ઉચ્છવાસે કીધો, આપણાથી ભેળ પડવાનો નથી. પણ દિવસના અમુક ક્ષણો ભગવાનના મંત્રનો જો યોગ કરીએ તો આપણી અંદર સારા સંસ્કાર આવે, સારા ગુણ આવે. તો એ મંત્ર અને બીજી મૂર્તિ, આ બે જેની પાસે આવ્યું એને બ્રહ્માંડની બધી વસ્તુ એની પાસે આવી જાય. બ્રહ્માનંદ સ્વામી હતા, એમને મહારાજે 12 રૂપિયા આપેલા. કેટલા? 12 રૂપિયા. એને કે વડતાલનું મંદિર બાંધો, કે વડતાલનું મંદિર જો આવે એ 12 રૂપિયા મેળ ભરે, કલર કરાવે તો આપી જાય માણસ, એટલો એનો ઘેરાવો છે. પણ એ સ્વામીની પાસે પાવર કયો હતો, તો કે મંત્ર, સ્વામિનારાયણ મંત્ર અને બીજું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, આ બેનો પાવર હતો. જેમ મહારાજે એમને આજ્ઞા કરી કે નાનું એવું મંદિર કરજો એમ, કે બ્રહ્માનંદ સ્વામી તો પ્રખર પુરુષ, એમને 9 લાખ ઈંટો પાયામાં નાખી દીધી. પાટલા ઈંટો એ વખત નહીં, આપણી 3-4 ઈંટો ભેગી કરી દે કે થાય, એ 9 લાખ ઈંટો પાયાની અંદર સ્વામીએ નાખી. હવે 9 લાખ ઈંટો કોને કહેવાય, તેનો ફાઉન્ડેશન કેટલો બનાવ્યો છે. મહારાજ પાસે આ સંદેશો થયો કે સ્વામીએ તો કે બહુ લાંબુ પાડું ચીતવી શકે, કે શ્રીજી મહારાજે એક સાચી નથી મોકલી, કે અપની પહોંચ વિચાર કે તરીએ તેટલી દોડ, ઉત્તા પાવ પસારીએ જીતની લંબી સોળ. કેમ કે જેમ શિયાળો હોય, ઠંડી બહુ પડતી હોય ને, તો કોટ લાંબો હોય તો રસોઈ હોય 4x6 નહીં, ને પેલો બસ 6.5 ફૂટીઓ હોય તો પેલાનો પગ બહાર નહીં જાય, તો ઠંડી લંબી તૂટવાય. તો એમ કે જેવી હૃદય હોય એ પ્રમાણેનો પગ ટુકડા લાંબા કરી લે, ઉત્તા પાવ પસારીએ એટલો જ પગ લાંબો કરો, કેટલું જીતની લંબી સોળ. જેટલું તારું ઉડવાનું હોય એ પ્રમાણે. એટલે કહેવાનો અર્થ શું, કે સ્વામીને એમણે એમ કીધું કે આપણી પાસે જેટલું હોય એ પ્રમાણે એમને ચાલવાનું. પણ અમને મૂર્તિનું બળ છે, ભગવાનની મૂર્તિ એનું એની પાસે બળ છે. એણે શું કીધું, રિટર્ન મોકલ્યું કે સાહેબ સરિખા શેઠિયા,
बसे नगर के माही, ताके धन की क्या कमी, जाकी हुंडी चले नव कन माही। के भगवान स्वामीनारायण तमके साहेब सरकार सेठिया छो के तमारी तो नव कन मा तमारी हुंडी चले, तमारो छे पाछो भाव स्थाय नहीं के छे। जतर 50 करोड़ नो आसामी होय ते गमे ते बैंक पर चेक लगे नो पाछो पड़े कोई दाड़ो ना पड़े, पर आपे बार आदेश पेट तू लेवालो होय बदे नी पाछो आवे। के स्वामीनारायण भगवान एने हम की तो मने મને તમારા સ્વરૂપ પર વિશ્વાસ છે કે છે તો પછી બ્રહ્માનંદ સ્વામીએ એ મંદિર કહ્યું અને આપણે બધા એ મંદિરનો આપણે રોજે ઉપયોગ કરીએ છીએ તે થયું કેમ મૂર્તિ અને બીજો મંત્ર આ બેનો એની પાસે પ્રભાવ એને કારણે એ વસ્તુ એનામાં રહી તો નંદ સંતોના જીવન જોઈએ આપણે શ્રીજી મહારાજના વખતના જે હરિભક્તો છે એના આપણે જીવન જોઈએ તો એમના જીવનની અંદર કળિયુગ પેટો ને કેમ ના પેટો તો કે એમના આત્માની અંદર ભગવાનનો આકાર છે અને જીભે ભગવાનનો મંત્ર છે આ બે જે છે સુદર્શન ચક્ર છે જેમ સુદર્શન ચક્ર હોય તે બધાનું રક્ષા કરે એમ આપણું કર્મથી કાળથી યમદૂતથી કામથી ક્રોધથી લોભથી મોહથી આ રક્ષા કરે પણ એ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આપણને બધી વસ્તુ અંધાવી જાય એક મૂર્તિ અને બીજો મંત્ર મૂર્તિનો જેને યોગ થયો એના જીવનમાંથી લોભ ગયો એના જીવનમાંથી કામ ગયો એના જીવનમાંથી ક્રોધ ગયો એ ગયું કેમ કે એ મૂર્તિના અનુસંધાનથી કે ભજન કરવાયું તો ભજનની દ્રઢતા કેમ નથી થતી તો કે મૂર્તિનો યોગ આપણે ઓછા મજૂ મૂર્તિ પાસે બેસવાનું જો તો આપણું ઘર હોય એનું એનાલિસિસ કરવાનું બધા ઠાવકા છે કે આપણું ઘર જે છે એમાં ઠાકોરજીનું સિંહાસન એ સિંહાસન સામે આપણે કેટલું બેઠા અને પછી એનું છત્રી સીધું છે એની પાસે કેટલું બેસે એનું એનાલિસિસ કાઢો સિંહાસન પર જાય સવાર ઉઠ્યો નહીં જોઈ બેસે પાંચ માળા પરાણે ફેરવે પછી શિક્ષા પત્રી હોય ફાસ્ટ ફોરવર્ડ ની રીતે વાંચી જાય પછી ભગવાન કે હાલે આપણે કાલે મળીશું હવે જાઓ ગુડ બાય હવે ડિસ્ટર્બ ન કરો તમને કામ કરી તેથી જેવો નીકળે પછી અંદર જાય નહીં કેમ કે આપણો જીવ જે છે ભગવાન પાસે બેસવા કેવાય જ નથી હવે અહીં ના બેસતા કેવો તો અક્ષરધામ માં શું બેસતો હોય અહીં કે અહીં એને કલાક તો બેસવું નહીં ભગવાન આગળ ને જવું છે ને અક્ષરધામ માં આ બુદ્ધિ લોક પર સ્વામિનારાયણ ભગવાનના આકાર પાસે જો આપણાથી સ્થિર મને સ્થિર બુદ્ધિથી સ્થિર ઇન્દ્રિયો કરીને જો બેસાતું ના હોય તો ભગવાનના ધામમાં કેમ તે બેસવાનું ભગવાનના ધામમાં શું છે તો કે અનંત કોટી મુક્તો એ ભગવાનની મૂર્તિને જોઈને બેસી રહે છે હવે બેસવાની વાત આવી હવે ટેવડ ના પાડી હોય નેટ પ્રેક્ટિસ કરી ના હોય તો પેલો ક્રિકેટર રમે છે નો એ બધા નેટ પ્રેક્ટિસ કરે છે આખી જિંદગી તમારે નેટ પ્રેક્ટિસ કરવાની થાય ભગવાનની મૂર્તિ એની સામે જેટલું બેસાય એટલું વધારે બેસવાનો પ્રયત્ન કરવાનો તો આ જે નિયમન આવ્યું એ કેમ આવ્યું ચાતુર્માસમાં ભગવાને વિશેષ નિયમ કીધો ચાતુર્માસ બધા શિક્ષાપત્રી વાંચે પણ આ 76 77 78 નો શ્લોક તો યાદ જ ના આવે મારો બેટા કોઈ કે તમે પૂછો ને કે વિશેષ નિયમ લીધો તાકી એ શું એટલે પણ તું શિક્ષા પત્રી વાંચતો નથી તાકે વાંચું પણ તાકે આવ્યું ને એમાં પણ એબ્સન્ટ માઇન્ડેડ જાય બધું કે જે શિક્ષા પત્રી ના જે નિયમ આવ્યા એ કેમ આવ્યા તો કે તમને મૂર્તિની નજીક લઈ જાય મૂર્તિની નજીક લઈ જવાનું કોઈ વસ્તુ નહીં આપણું મા બાપ હોય બધું શીખવાડે જો છોકરા બરાબર પાસ થાય એમ પણ છે હા રખડી ના કરતો આમ ના કરતો તેમ ના કરતો પણ એમ કે પંચ વર્તમાન બરાબર પાડે શિક્ષા પત્રી ના આજ્ઞાઓ પાડજે એવું કોઈ ના કે 5% હોય તો બાકી કોઈ નહીં કેમ કે આપણામાં બધી શિથિલતા આવી મૂર્તિનો યોગ એ છૂટતો ગયો એટલે મૂર્તિનો યોગ છૂટે એના વચન છૂટે એના વચન છૂટે તો આ બધી વસ્તુ આપણા પર પાવર કરી જાય તો એક ભગવાનનો આકાર અને બીજું ભગવાનનું વચન અને ત્રીજો ભગવાનનો મંત્ર એનું અનુસંધાન જેટલું રહે એટલો આપણે આ જીવની અંદર બળ વધે જીવની અંદર બળ વધે તો જ ભજન થાય તો ભજન થતું નથી કેમ કે જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે બધી એજન્સી આવી જાય તમારી પાસે
આમ તમે બીજા બધી એક્ટિવિટી જાઓ ત્યારે કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ જેવા ભજન કરવા બેઠા બધો પોર્ટફોલિયો ખુલશે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એ કેમ થયું? તો કે જીવે નાદારી લઈ લીધી છે. આપણો જીવ જે છે નાદારી લીધી. વચનામૃતમાં મહારાજે વાત કરી કે જીવ જે છે એ રાજાની જગ્યાએ છે, અને આ માયારૂપી સોટી એ અહીં બેઠો બેઠો ટચકા મારે છે. પણ કાયા નગર ને વિશે જીવ એ રાજા છે, પણ રાજા નાદાર થઈ ગયો. નાદાર થઈ જાય એટલે શું? જેમ પ્રજા કે એમ કરે, જેમ પ્રજા કે એમ કરે. એટલે પેલો જેમ કોઈ મિનિસ્ટર હોય એની નીચેના માણસો જેમ કે પ્રમાણે કરતો હોય તો રાજને ઊંધું પાડી દે. એની પોતાની જો બુદ્ધિ ના હોય તો એ રાજમાં રાજ કરી શકે નહીં. એવી રીતના જેની પાસે રાજનીતિ નથી આવડતી, રાજનીતિ કહે કે ભગવાનનો નામ વચનામૃતના શબ્દો એનું જો અનુસંધાન હોય તો એ ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપમાં જોડે. પણ રાજનીતિ જેને ના આવડે એની ઇન્દ્રિયો ભગવાનમાં જોડાય નહીં. તો એ પહેલા પેલું શીખવાડ્યું કે ભગવાનનું વચનનો અનુસંધાન થાય તો તમારા જીવની અંદર કંઈક બળ થાય. ભજન અને બીજું સ્મરણ. સ્મરણ એટલે અંદર ચિંતવાની વસ્તુ આવી, માનસિક રીતે અંદર સંભાળવાની વસ્તુ આવી. ભજન ના આપણે એમ સાંભળે કે આટલું સરસ ભજન થયું હતું, આટલો સરસ સમય થયો હતો, એ બધી વસ્તુ સાંભળે નહીં. બીજી બધી વસ્તુ સંભળાય આપણે, એનું કારણ કયું? કે આપણો જીવ જે છે એની અંદર કઈ તત્વ પડ્યું નથી. આ ત્રણ વસ્તુનું જે દ્રઢતા કરવી જોઈએ એ ક્યારે થાય? તો એક મૂર્તિ અને બીજો ભગવાનનો મંત્ર. આ બે વસ્તુ જેના જીવનમાં દ્રઢ થતી જાય એના જીવનમાં એનું અનુસંધાન થાય. તો સ્વામિનારાયણ ભગવાને ફેર ચડાવ્યો બધાને. ફેર એટલે શું? તો કે જેમ ચકડોળમાં કોઈ ચડે, પાંચ છ આટા મારે એટલે બધું ચક્કર પકડ પડો, એને કશું દેખાય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાને વાતથી ફેર ચડાયો આ જીવ ઉપર. એને મુક્તાનંદ સ્વામીએ કીધું કે અધિક પ્યારે મોહે પ્રગટ સહજાનંદ, એહી બિન મોહે કલના પરત હૈ જીવ ચકોર ધરતી ચંદ, ચિત્ત કે ચોર મોહે જાતુ કીનો ડારી ગયો બ્રહ્મ ફંદ. જો શ્રીજી મહારાજે બ્રહ્મનો ફંદો નાખ્યો એટલે એને એની વૃત્તિ કોઈ જગ્યાએ ગઈ નહીં, ભગવાનને મૂકીને કોઈ જગ્યાએ ગઈ નહીં. આપણે ફંદો કરો પણ કયો? વિભ્રમનો, સંસારનો ફંદો. એટલે ભગવાન સિવાય બધું આવડે આપણે. આપણે આખી ડાયરી ઊંધી હોય, નંદ સંતોષી હતા એની ડાયરી આખી સીધી. એને ભગવાન સિવાય કઈક એને ચિંતન કરવાનું આવે તો એને રોસવો પડે. સ્વરૂપાનંદ સ્વામી હતા, હવે એને કાયમ ભગવાનના આકારનું લક્ષ્ય. ભગવાન ગઢડામાં મંદિર બાંધે, હવે તો માળા લઈને બેસી ગયા માનસીમાં. મહારાજે કીધું સાધુ રામ, તો કે હા મહારાજ. કે આમ લાકડા તાણે કલ્યાણ ના થાય, કે જુઓ લાકડા તાણે કલ્યાણ ના થાય. તો કે મહારાજ તમે કહો એમ કરું, કે તો કે પથ્થર ઉઠાવો અહીંયા કોદો, કે છે મંદિર માટે જે લઈ જવાનું છે માટી ને પથ્થર અહીંયા કોદો, કે છે. એટલે હા મહારાજ કે છે. એટલે સ્વરૂપાનંદ સામે ત્રિકમ પકડ્યો, ત્રિકમ પકડી આમ કરે નીચે મૂર્તિ દેખાય. આપણી સ્થિતિ ભગવાનના સ્વરૂપમાં થઈ નથી. ભગવાન સિવાય બધી વસ્તુ સાંભળી આપણે. એ ભગવાન જ્યારે કઢાવે તો એ મેળ પડે. ભગવાનનો આકાર એ જ્યારે આપણા અંતઃકરણમાં સ્થિર થાય ત્યારે કામ જાય, ક્રોધ જાય, લોભ જાય, મોહ જાય, બધી વસ્તુ ધીરે 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 વન બાય વન રચા લેતી જાય. પણ એ મૂર્તિનો જો સંબંધ ના થાય તો મૂર્તિના સંબંધ વગર થાય નહીં. ભગવાને જેના અંતઃકરણમાં પ્રવેશ કર્યો એના બધાનું નિર્ગુણ કર્યું. મહારાજના વખતમાં દાદા ખાચર હતા, દાદા ખાચરના ભોય હતા, સોમા ભોય. હવે એ વિધવા થયેલા, દાદા ખાચર ભગવાનના વચનથી
એમનું બધું દેખભાળ રાખે. સોમા પૂજ હતા એટલે વિધવા થાય ત્યારે એક રિવાજ હોય આપણા હિન્દુ ની અંદર કે થોડાક પૈસા રાખી મૂકે મરણ કાળાની મૂડી એમ કે જાત્રા કરવી હોય કે પછી કઈ છેલ્લે કોઈ આગો પાછો થાય હું ક્યાં જવું છેલ્લે સમય એટલું મૂકી રાખે. કઈ શ્રીજી મહારાજે વાત કરી સોમાભાઈ ને કે સોમાભાઈ કે છે કે હા મહારાજ કે આપણે એક સમયો કરાવો કે મારા સમયો તો પૈસા હોય તો થાય મારી પાસે છે ને પૈસા કે મારી પાસે કશું છે નહીં કે હું તો વિધવા છું કે ના ના કે આપણે પણ સમયો કરાવો છે કે તો કે પણ મારી પાસે છે નહીં મહારાજ કે એની નીચે ખોદેલું ઊંડો ચાર પાંચ હાથ અને એમાં ગાર કરી માટી નાખી નીચે ચરો મૂકી દીધેલો ત્યાં આગળ બધું ડિપોઝિટ વર્ક માં મૂકી દીધેલો કે મારા તમે જે ઈચ્છા હોય એમ કરો કે સારું કે ના કે મહારાજ ની આજ્ઞા છે કે કરવું પડે તો પછી બધે જોયું પણ આપણે ચૂલા દાખલું છે મળે કે પછી ભગવાન પાસે ગયા પાર્સદ મહારાજ બધી તપાસ કરી પણ કોઈ જગ્યાએ મેળ પડતો નથી તો કે ચાલ આવું કે છે તો કે એનું રસોડું કઈ છે કે રસોડા ખોદવાનું ચાલુ કરો કે એટલે સોમા ભાઈ તડ્યા એટલે કે રસોડું તું છોડો મારું કે છે કે રસોડા શું ખોદવા આવ્યા કે રસોડા મોતું હશે આમ કરી ચૂલા પર બેસી ગયા એ બેસી જાય એટલે કોઈ આવે નહીં ને હાર તાર ખોદો ખોદ કે છે આમ કરી ચાર પાંચ જગ્યાએ ખોદ્યું પાર્સદે પાછું ખોદ્યું તો પણ કશું નીકળ્યું માટી સિવાય કઈ નીકળ્યું નહીં. પછી પાર્સદ તો મહારાજ પતાઈ ગયા પાર્સદ પાછો ગયો મહારાજ કે શું કશું નીકળ્યું નહીં કે છે તો કે છે મહારાજ ગયા પછી એટલે મહારાજ ગયા એટલે સોમા ભાઈને ત્યાં બેઠેલા જોયા હા અહીંયા આગળ તિજોરી છે તો કે હવે સોમા ભાઈ કે તમે બહાર નીકળો કે તમે મારી રીતે કરી લેજો એટલે સોમા ભાઈ કે પણ કશું છે નહીં મહારાજ કે શું પણ તમે ખુદ પરવે તો રસોડું ખોદી નાખ્યું તમે કે પણ કે અમને જોવા તો કે છે. પછી સોમા ભાઈ બહાર કાઢ્યા એટલે ચૂલા આગળ પેલા બતાવ્યું મહારાજ કઈ ખોદ કે છે ભગવાને કીધું એટલે પેલા પાર્સદ ચોટી પડ્યા એટલે આપણે કે મારા રસોઈ કરવાનું અહીં શા માટે મળ્યા કે ભલે બોલે તમે ખોદો કે છે પેલા બોલતા જાય સોમા ભાઈ બોલતા જાય પેલા ખોદતા જાય પછી ધીરા રહી નીચેથી ચરો નીકળ્યો અરે મહારાજ કહે છે કે તમે તો ખરી મારી કરી કહે છે હવે આપણી સરત કહે છે કે આ દીકરે તો આપી દેવાનું કે મારે બોલે એટલે પાડવું પડે બોલે એટલે પછી ભગવાને એ જે ધન નીકળ્યું એમાંથી સમયો કરાવી દીધો બ્રાહ્મણ જમાડી દીધા રસોઈ આપી દીધી પછી બીજે દાડે મહારાજ નીકળ્યા સુમાભાઈ બેઠા બેઠા માળા ફેરવે સ્વાદ શાંતિથી કે સુમાભાઈ તો કે હા મહારાજ કે છે શું કરો છો કે છે મહારાજ તમારી મૂર્તિ ધારી માળા ફેરવું છું તો કે હવે બરાબર માળા ફરે છે તો શું સાંભળતું નથી તો કે સાંભળતું એ તમે લઈ ગયા મહારાજ કે છે હવે શું કે છે એટલે ભગવાને સોમા ભાઈ જતી પણ એના અંતકરણ ની અંદર એક લોભ હતો એ લોભ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ભગવાન ની મૂર્તિ માં જવાય નહીં. હવે એને સમયો કરાવવાનું કીધું તો કે મારી પાસે નથી જો આ વસ્તુ આવી ને પણ એ મૂર્તિ આવી તો પેલી વસ્તુ નીકળી એમ આપણું અંતકરણ જે છે એમાંથી અવગુણ ક્યારે જાય તો કે જ્યારે ભગવાનની મૂર્તિનો સંબંધ થાય આપણા જીવને તો તે જાય મૂર્તિનો જ્યારે સંબંધ થાય ત્યારે આપણા અંતઃકરણમાંથી જે અવળા સ્વભાવ છે એ દૂર થાય અને સવળા સ્વભાવ ઠીક થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિના પ્રભાવથી એના વજનના પ્રભાવથી શું થાય એ બધી નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી. હવે મહારાજે જે જ્ઞાન કર્યું એ તો વચનામૃતની અંદર બધી વસ્તુ કીધી કે આ ત્રણ વસ્તુ છે ભજન સ્મરણ અને વર્તમાન એનો દ્રઢાવ એ કેવી રીતે થાય એક મૂર્તિ આવી અને બીજો મંત્ર આવ્યો સત્પુરુષ આ બધાના કારણ છે પણ એ વસ્તુ થઈ ક્યાં આગળ કોના જીવનમાં ફીટ બેઠી
એ બધી વસ્તુની નોંધ નંદ સંતોએ કરી. તો નિષ્ફળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી એમાં પરચા લખ્યા. એક એક પરચો આપણે જોઈએ તો આપણા જીવમાં બળ આપે એવો પરચો. એ ફાસ પૂછી વાત નહીં, કેમ એ પરચા સાચા જે વસ્તુ બની હોય એ પ્રમાણે લખાયો હોય, પણ ના બની હોય ગપ્પું માન દીધું એવું નહીં. એનો મહિમા જો તમે સમજો, તેનો સ્વામી લખ્યું કે આવ્યા કષ્ટમાં કરાવે કોઈ કથા, તેનો પ્રભુ પૂરે મનોરથ એમ લખ્યું કે કષ્ટ આવ્યો હોય ગમે એવું આવ્યું હોય પણ ભગવાનની મૂર્તિ આગળ અખંડ દીવો કરે અને આ ભક્ત ચિંતામણી નહીં ધોઈને સ્વચ્છ થઈને પવિત્ર થઈને ચિત્ત ધરીને જેનો પાઠ કરે એનું ભાગ્ય ફળવા માંડે. કેમ? તો કે એની અંદર એક ભગવાનના ચરિત્ર, એના ભક્તના ચરિત્ર અને ભગવાનની જે જે ભક્તની ભગવાને જે રક્ષા કરી બધાનું એની અંદર ડિટેલમાં વર્ણન કરેલું. એ જ્યારે આપણે વાંચીએ તો એમાંથી પ્રેરણા મળે અને બળ મળે. તો ભગવાનનું બળ અને ભગવાનના મંત્રનું બળ જેના જીવનમાં સ્થિર થયું હોય એ ભક્ત કેવો હોય એ આપણે સમજવું પડે. એ સમજીએ તો જ આપણને કઈ પ્રેરણા મળે, તો જ આપણને એની અંદર ભગવાન તરફ જવાના અંદર સંસ્કાર આવે. પણ આપણી કમનસીબી એટલી છે કે આપણે આવા જે ભક્તો જે છે એના ચરિત્ર આપણે વાંચ્યા નથી. આપણે કેવું ઉપયોગ આવીને સંભળાઈ જાય તો બીજે બધે દોડે. ભક્ત ચિંતામણી એને આપણે કોઈ દિવસ વાંચવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે તો કહીએ કે વાંચો તો તકે અંદર શું લખેલું છે બરાબર ખ્યાલ નથી આવતો, તો એલ્જીબ્રા જ્યોમેટ્રી કેનો ખ્યાલ આવે? એ બધું પાછું એનો ખ્યાલ આવે બધાને, આનો ખ્યાલ આવતો નથી. કેમ? કે નિષ્ફળાનંદ સ્વામીએ કીધું કે ખોડી ખોડી ને ખોડ્યું ખરા ખપ વાળાની ખોટ. ખપ નથી આપણને શાસ્ત્રનો, એ ખપ જ્યારે આવે તો શાસ્ત્રની અંદર જે લખાયું એ જ્યારે આપણે સાંભળીએ તો એનામાંથી તમને પ્રેરણા મળે. તો ભક્ત ચિંતામણીના પ્રકરણ 137મું છે, એમાં નિષ્ફળાનંદ સ્વામીએ એક બહુ સરસ પરચો લખ્યો. આ જે પરચા જે લખાયા ને એમાં બહુ જુદી જુદી જાતના પરચા છે. અમુક પરચા આપણને વિચાર ના આવે એવા પરચા, અમુક આપણે સાંભળ્યા ના હોય એવા પરચા, સાંભળ્યા પછી આવા પરચા હા એમ થાય આપણને, પણ આપણે સાંભળ્યું નથી. હવે આટલી બધી સારી સારી વસ્તુ છે, આ ભગવાને એવી વસ્તુ મૂકી કે એને થોડી પૂજાને જવું જ ના પડે તમારે. શ્રીજી મહારાજે સત્સંગની અંદર એટલી બધી વસ્તુ ઠાલવી દીધી કે તમે સત્સંગથી તમારે જવાની જરૂર નહીં. જેમ અત્યારે મોલ થાય છે ને બધા મોલ, એની અંદર મા બાપ સિવાય બધું મળે. તમે જાઓ રૂપિયા જોઈએ એના સિવાય બધી વસ્તુ મળે, મોલ એને મોલ કહે છે. એમ સ્વામિનારાયણ ભગવાને બહુ મોટા મોલ બાંધ્યા. અત્યારે તમે વડતાલ જાઓ તો તમારે બધી મિનિસ્ટ્રી ટાઈમ ગોઠવી દીધી શ્રીજી મહારાજ, કે પહેલામાં પહેલો ધર્મદેવ ને ભક્તિ માતા પધરાય મારે. એના બે ઉપયોગ છે પાછ, કે તમારે ધર્મ પાળવો હોય ભક્તિ પાળ ભક્તિ કરવી હોય તો ધર્મ પાળવો પડે, બરાબર? તો ધર્મની અંદર દ્રઢતા કરવી હોય તો ધર્મદેવ પાસે જવા, ભગવાનમાં ભક્તિની દ્રઢતા કરવી હોય તો ભક્તિ માતા પાસે જવાનું. આ બે આવે એટલે ભગવાનનો વાસ થાય, વાસુદેવ, ધર્મ ભક્તિ વાસુદેવ. પછી પેલા પેલા શેર માટીની ખોટ વાળા આવે, શેર માટીની ખોટ વાળા આવે છે ને, આટલા વર્ષ થયા પણ કોઈ સંતાન નથી. એ પહેલા તેરામ બધો પીટ પડી જાય બધાને, નામ ભરે છે બધા, કેટલા નામ ભરે છે ભગવાનની, પણ એ ભગવાને સંકલ્પ કરી કરી મુક્ત પધરાય એ ધર્મ ભક્તિ ને વાસુદેવ, વાસુદેવનો વાસ થાય. આપણા અંતકરણમાં ધર્મ આવે ભક્તિ આવે તો ભગવાનના સ્વરૂપનો આપણા અંતકરણને વિશે વાસ થાય. ભગવાનનો વાસ થાય એટલે શું આવે? તો કે આપણામાં રૂડા ગુણ આવે, કલ્યાણકારી ગુણો આવે. તો લક્ષ્મી બતાવી ને જોડે નારાયણ બતાવ્યા, લક્ષ્મી નારાયણ, લક્ષ્મીના બે અર્થ થાય પાછા, એક પેલી કાવડિયા અને બીજું ભગવાનને ભજવાના શ્રેષ્ઠ સદગુણો એને પણ લક્ષ્મી કહેવાય. લક્ષ્મી ક્યારે?
કે નારાયણના ચરણમાં રહે, ભગવાનના ચરણમાં રહેવું હોય તો આપણા અંતઃકરણની અંદર, આપણા આત્માની અંદર ભગવાનના કલ્યાણકારી ગુણ હોવા જોઈએ. આ લક્ષ્મીનારાયણ દેવ પધરાયા, વ્યવહાર તૂટતો હોય તો બટલા ડેરા જવાનું, બહુ આગળ નહીં જવાનું લે ભાઈ, કઈ બહુ માથાકૂટ હોય તો બટલા ડેરામાં એપ્લિકેશન ના કહેવાની. જે ભગવાન ભજવાના ગુણ આવ્યા એ પાછું બીજો પૈસા વાળો કહેવાય, ભગવાન ના ગુણ આવે એ થાય તો શું થાય? રાધા કૃષ્ણ પધરાયા, રાધા જેવો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં થાય, એ રાધા જેવો પ્રેમ થાય પછી છેલ્લે હરિકૃષ્ણ મહારાજ પધરાયા. હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ પાસે જવું હોય તો રાધાને જેમ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પ્રેમ હતો, ને લક્ષ્મી જેમ ભગવાનના ચરણમાં રહેતી હતી, એમ જયારે આપણું અંતઃકરણ, આપણો જીવ ભગવાનના ચરણાર્વિંદમાં જોડાય, આપણા અંતઃકરણમાં ભગવાન ભજવાના કલ્યાણકારી ગુણ આવે તો જ ભગવાનના સ્વરૂપમાં રાધા જેવો પ્રેમ થાય. એ પ્રેમ જ્યારે થાય તો હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનું આપણને સાક્ષાત્કાર થાય. બધી વસ્તુ એથી આગળ આવી ગઈ. આ નવ મૂર્તિ પધરાવી, આ નવ મૂર્તિનું તમને ટૂંકમાં તમને વર્ણન કરી બતાવ્યું. હવે બીજી કઈ જવાની જરૂર? પણ તોય આપણો જીવ એવો ફાંફા પાડી આવે બધે, આટલું બધું કીધું તો આપણે બીજે ફરવાના, ચકેલી મારવાના, એમ શ્રીજી મહારાજે સત્સંગની અંદર એટલું સુખ નાખ્યું કે આપણે સુખને ભોગવી શકીએ નહીં. એના શાસ્ત્રો, એની મૂર્તિ, એનો મંત્ર, એના સત્પુરુષ, એના સમયયાઓ, આ બધાની અંદર તો આપણે ફરફર કરીએ તો આપણું જીવન ટૂંકું પડે. એટલી બધી વસ્તુ નાખી, પણ દુર્ભાગ્ય આપણું એવું કે આપણે એ બાજુ દ્રષ્ટિ કરી હતી. તો આ ભક્ત ચિંતામણી ગ્રંથ, એમાં મહારાજે જે પરચો આપ્યો એનું એક વર્ણન છે. એમાં અમદાવાદમાં એક પ્રાણવલ્લભ કરીને એક ભક્ત થઈ ગયો. એ પ્રાણવલ્લભ છે તો એ બ્રાહ્મણ છે. સ્વામી લખે છે, એક અમદાવાદની માઈ સ્વામીની એક ખાસિયત છે કે પરચા લખે તો પહેલું એનું કયા ગામ નો એનું એક અડધી લીટી લખી દે, શું નામ એનું, એની બીજી અડધી લીટી માં બતાવે, પછી એક લાઈન ની અંદર એની કેરેક્ટર મૂકી દે, પણ એક લાઈન આપણને આટા કરાઈ જાય એવી હોય. એ શું કહે છે? ભજે સ્વામી નારાયણ નિત્ય, બીજી વાર્તા જાણે અનિત્ય. આપણે નિત્ય માળા થાય, બીજી વાર્તા અનિત્ય ના જણાય. અનિત્ય નહી ના, એમાં તો પાછું આપણે જવું જ પડે. એ નિત્ય કયું? તો કે આ જગત ની અંદર નિત્ય કઈ વસ્તુ અને અનિત્ય કઈ વસ્તુ. તો આ જીવ કેવો છે? તો કે નિત્ય એવો આત્મા અને નિત્ય એવા પરમાત્મા, એમાં જીવ ના જાય. અને અનિત્ય એવો દેહ અને અનિત્ય એવા દેહના સંબંધી, એમાં જીવની વૃત્તિ સહેજે સહેજે જતી રહે. આ મોટામાં મોટો મોહ છે. મોહ, મોહ એટલે શું? કે જે સાચું હોય ખોટું દેખાય અને ખોટું હોય એ સાચું દેખાય, એનું નામ મોહ. ભજે સ્વામી નારાયણ નિત્ય, બીજી વાર્તા જાણે અનિત્ય. જ્યારે ભજન કરવું હોય તો બીજી જે વસ્તુ હોય એને તમારે કાપ મૂકવો પડે, એને અનિત્ય સમજવું પડે. અત્યારે જેની નોકરી કરવાની હોય એ નોકરી કરે, એટલે એની નોકરીનો ટાઈમ 9 વાગ્યાનો હોય, 9:15 એટલે બધું અનિત્ય થઈ જાય ઘરનું. 9:15 વાગે હવે મારે જવું પડશે. પેલા ઘરમાંથી કલેક્ટર કે દૂધ લાવ્યો કે છોકરાને કહે છે હું નહીં આવું, મારે જવાનું છે નોકરી. એટલે જે બધી વસ્તુ જેની શ્રેણી સાથે એનો સંબંધ હોય એ બધાની જોડે એને કાતર મૂકવી પડે. કેમ? એને નોકરીએ જવાનું છે. એમ સ્વામિનારાયણ ભગવાન
એમાં જ્યારે દેહને જોડવાનો થાય, મનને જોડવાનો થાય, જીવને જોડવાનો થાય, તો પહેલા પહેલી કાઢી શકાય કે બીજી વાર્તા જાણે અનિત્ય. એટલે જે આ સ્વામીનું પદ શીખાયું ને, ધન જોપનને આવડતા તેનો ના કરીએ નિર્ધાર, વીજળીના ઝબકારાની પેઠે જાતા ન લાગે વાર. બહુ સરસ એને બહુ વિચારી લેજો બાજુ, અને તમે ખોલો ને તો એ રિયાલિટી જ હોય. તો કે ધન જોબનને આવરતા એનો ના કરીએ નિર્ધાર, જો એનો વિશ્વાસ નહીં. હવે પૈસો છે બરાબર, પૈસો તમે 50 લાખ રૂપિયા તમે કમાયા, પૈસો તમે મૂક્યો એ તમારો ના રે, પૈસો જો તમારા ઘરમાં આવ્યો એટલે કાં તો જતર જમીન માં, કાં તો જતર બદલામાં જતો રહે, કાં તો જતો ટીવી માં જતો રહે, કાં તો ફ્રીજ માં જતો રહે, તમારી પાસે ના રહે, કોકનો થઈ જાય. એ કેમ કે એનો નિર્ધાર નહીં, આવ્યો ખરો તમારી જોડે પણ તમારો થઈને રહે નહીં, કે ધન આવ્યું એ કાયમ તમારું ના રહે. જોબન એટલે યુવાની, યુવાની છે એ કાયમ ના રહે. તમે જુઓ તો યુવાની નો સ્પીયર કેટલો, આખું તમારું આ 80 વર્ષ નું પાર્સલ હોય કોક નું, એમાંથી બહુ જોર મારે તો પાવડર પાવડર છોકરી ને કમ્પ્લીટ રાખી 10 વર્ષ અટક્યું રે, બાકી બધું નામા દોડ થઈ જાય. કેમ કે યુવાની સ્થિર ના રહે, એનો નિર્ધાર નહીં. હવે આજે જુવાન હોય, ફર્સ્ટ ક્લાસ મેં મોડું જોયા કરતો હોય, પણ જો એક્સિડન્ટ થયો તો બધું અંદર થી આમ થી આમ થઈ જાય, એનો નિર્ધાર નહીં. જેની જેની જોડે તમારો જીવ ગયો આ નિર્ધાર નહીં. ધન જોબન ને આવડતા, બીજું આયુષ્ય, આ ત્રણ વસ્તુ એવી છે કે એનો નિર્ધાર નહીં, કે ગમે ત્યારે ગમે એનું થઈ જાય અને જતું રહે તમને છોડીને. આપણે ત્યાં જ વિશ્વાસ મેળ્યો, જો આખું જગત ક્યાં છે, આખું જગત ક્યાં આગળ, એક મણિલાલ પાછળ, એક પૈસો, પછી જોબન યુવાની પાછળ, બધું જગત એની પાછળ, અને ત્રીજું આવરતા. તમે ગમે એટલું તમારી પાસે હોય પણ તમે તમારા આયુષ્યને ટકાવવા માટે બધા પ્રયત્ન કરો. મારે હજુ જીવવાનું છે, મારે હજુ મરવાનું નથી, એટલું તમારી અંદર એક વસ્તુ આવે. આખા જગતનો કેમેરો ફોકસ આ ત્રણ વસ્તુ પર થયો, આ બધી વસ્તુ અનિત્ય, એમાંથી જ્યારે આપણો જીવ છૂટે તો પરમાત્માના સ્વરૂપમાં જોડાય. હવે એ જે પ્રાણવલ્લભ છે એને આ વસ્તુને અનિત્ય સમજીને ભગવાન સ્વામિનારાયણનું નિત્ય ભજન કરે છે. એક વાર ગોદાવરી ગયો, મરકી રોગ માહી માગો થયો, રહ્યો નહીં રોગ ઘણા ઘન, તર્ક તજી ચાલ્યો જીવ તન. એટલે ગોદાવરી તીર્થમાં નાવા ગયો, જે બધા જતા હશે એની ભેગો એ ગોદાવરીના સ્નાન કરવા ગયો. હવે એમાં મરકી નો રોગ, મરકી એટલે જેમ આપણે પ્લેગ કે પ્લેગ એવો રોગ હશે કે જેને લાગે ગયો એની ફાઇલ થઈ જાય તરત જ, એ બચે નહીં એમાંથી, એવો રોગ ત્યાં પાટી નીકળ્યો. રહ્યો નહીં રોગ ઘણા ધન, એ રોગ આવ્યો ખરો પણ વધારે ટક્યો નહીં. તર્ક તજી ચાલ્યો જીવ તન, આવ્યા તેડવા દેહને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ, કહે જીવન સાંભળ જન, કઈ ઈચ્છા રહી તારે મન. જો એને જયારે દેહ મૂક્યો તો મુક્તાનંદ સ્વામીએ વચનામૃતમાં એક સવાલ કર્યો કે અંતે યામતિ સાગતિ, એનો અર્થ શું થાય કે, તો કે જેવી હમણાં મતિ છે એવી અંતે ગતિ થશે, આમ વચનામૃતમાં એનો મહારાજે ઉલ્લેખ કર્યો. તો આ ભક્ત જે છે પણ પ્રાણવલ્લભ, એને દેહ મૂક્યો પેલા રોગની અંદર, દેહ મૂક્યો પણ એની જે કાયમની જે વૃત્તિ હતી એ ભગવાનની મૂર્તિમાં હતી અને ભગવાનના મંત્રમાં હતી. એ લખ્યું ને કે ભજે સ્વામિનારાયણ નિત્ય, બીજી વાર્તા જાણે અનિત્ય. આ નિત્ય ને અનિત્ય આનો જે વિવેક એને દ્રઢ થઈ ગયેલો, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં એનો જીવ સ્થિર થયેલો હતો. એટલે એ ભગવાનની મૂર્તિમાં એનો જીવ, મૂર્તિમાં જીવ છે તો ભગવાન લેવા આવ્યા, મૂર્તિમાં જીવ હોય નહીં તો ભગવાન લેવા આવે નહીં. તો ભગવાન એને લેવા આવ્યા. હવે શ્રીજી મહારાજ ત્યાં અક્ષરધામમાં છે,
અને આ ગોદાવરી તીર્થ ક્યાં આવ્યું હોય, કોઈને કઈ દુનિયાના કયા છેડા પર હોય, પણ ત્યાં ભગવાન ગયા. કહે જીવન સાંભળ જન. પાછું મહારાજે એને પૂછ્યું કે તું સાંભળ, કઈ ઈચ્છા રહી તારે મન જો, તારે કઈ ઈચ્છા છે? આ ઈચ્છા છે એ બધાને મારે પાછી બધાને આખી વાત જે છે ઈચ્છા આશા ને તૃષ્ણા. તૃષ્ણા રૂપી મોટી નદી એમ કે છે, આશા તૃષ્ણા રૂપી મોટી નદી છે, એ બે છે. એની અંદર કેટલાય જીવ બે કે મુક્ત મનોરથ નીર મે બુડ્યો સબ સંસાર. મુક્તાનંદ સ્વામી કહે છે કે મનોરથ રૂપી પાણી છે એની અંદર આખો સંસાર ડૂબેલો છે. જે આશા જે છે માણસની મરતે દમ તક એ જાય નહીં, કઈ ને કઈ કઈક ને કઈ બંધાયેલી હોય. તો ભગવાન એને પૂછે છે કે તારે એમ કે કઈક ઈચ્છા છે? આ શ્રીજી મહારાજ નું જે તમે પ્રકરણ જુઓ ને તો બધી રીતના દાખલા મળે. મહારાજ હતા તો એવું થતું, એક વખતે એક દરજી ને ભગવાને કાયમ ભગવાન નો દગલો સીવે, અને દરજી બહુ સારો કલાકાર. દરજી એ દગલો સારો સીવ્યો પછી મહારાજ એના પર પ્રસન્ન થયા, અને દરજી ને કીધું કે દરજી તું સત્સંગી થાકે. તો કે એક શરતે કહું તો મને તમારે લેવા આવવું પડે. આને કંઠી પર તો લેવા આવવું પડે, કેવું બાર્ગેનિંગ કેવો કરે પેલો. તો કે ભગવાન કે હા કે લેવા આવું કે તને. મહારાજ એને વચન આવ્યું કે તને હું લેવા આવીશ. તો દરજી તો કલાકાર એટલે રજોગુણી તો હોય જ પાછો. દરજી તો એનું દરજીનું કામ કરે. પછી ઉંમર લાયક થયો, એનું લગ્ન થયું એટલે પરણ્યો દરજી. પછી મહારાજે વચન આપેલું એને લેવા આવવાનું. તો ભગવાને વોર્નિંગ બેલ માર્યો, એટલે દરજી કે હા મહારાજ કહે કે આવું નથી ગામમાં કહે છે કે મહારાજ હમણાં હમણાં નવા લગ્ન થયા કહે, હમણાં નવા લગ્ન થયા અમે, એને ખબર નહીં કે આ ચાર ફેરા તો આટા આવીને ગમે એના કે કેટલા વર્ષો સુધી ચાલે બનતે બધાને, પણ એ ચાર ફેરાની અંદર બધાની પાકપાલ કરે છે, પણ તોય એમાંથી જીવ છૂટતો નથી. કે મહારાજ કે હમણાં નવા નવા લગ્ન થયા કે હા એમ કહે છે. ભગવાન તો પાછા ગયા. પછી થોડોક સમય થયો, ભગવાને જે વચન આપ્યું એ ફરી યાદ આવ્યું એટલે પેલા દરજીને લેવા જવાનું. પછી પાછા ફરી ભગવાન આવ્યા એટલે દરજી તો કે હા મહારાજ કહે એટલે ધામમાં નથી આવું કે મહારાજ કે હમણાં ગગડ જન્મ થયો કે નવું લગ્ન થયું. આ તો કામ ચાલવાનું જ છે, વન બાય વન એ એડજસ્ટમેન્ટ છે, એનો કોઈ દિવસ એન્ડ આવતો નથી. પછી ગગડને ગગડનો મહારાજ કે હમણાં જન્મ થયો કે તો કે હારો કે મહારાજ તો પાછા ગયા. પછી ભગવાને વિચાર કર્યો, હારો કે છે અને મારે લઈ જવું છે ધામમાં, પણ પહેલો કે છે નવ નવ પેઢી એમ કે છે. પછી કે ગગો હમણાં જ આવ્યો છે, હવે આમાં ત્યાં નીકળ્યો નથી. પછી ભગવાન ત્રીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા એટલે ભગવાન તૈયારી સાથે આવ્યા કે ગગો ગગારી માં એ બેનું પહેલા વ્યવસ્થિત વ્યવસ્થિત કરી દો એમ. પછી એમાં જાય નહીં હોય એટલે એને કીધું મહારાજે કે ચાલ ધામમાં ચાલ કે છે. પછી મહારાજે એને કીધું એટલે પેલો દરજી તૈયાર થયો અને વિમાનમાં બેઠો. પછી વિમાનમાં બેઠો મહારાજ એને લઈ જાય. આ પેલી વાત કહું છું, કહ્યું કહે જીવન સાંભળ જન કઈ ઈચ્છા રહી તારે મન એમ કે છે. આ ક્યારે લેવા ગયા ભગવાન તારની વાત કરું છું, પેલું નહીં આગળનો કોર્ટ પડ્યો નહીં, આગળમાં બધા પૂછેલા છે એકાઉન્ટમાં, પણ જયારે જીવ જાય છે તારની વાત છે. પછી વિમાનમાં બેઠો પેલો દરજી, તો થોડી વાર થઈ કે મહારાજ કે ગગો ક્યાં કહે છે કે રક્ત આવી ગયો હતો. પછી ભગવાને એને પેલો ફોરફીટ કરી દીધો હતો, એનો દેહમાંથી જીવ લઈ લીધો, આ તારો ગગો કહે. ગગો બતાડ્યો એટલે ગગન બેહાડ્યો વિમાનમાં. થોડી વાર થી મહારાજ ગગારી માં ક્યાં કહે છે, જુઓ આ ક્યાં ક્યાં ચોટ્યો, જવું છે ક્યાં આગળ અક્ષરધામ માં. એટલે પછી પેલું એનો મહારાજ એનો ફેંકતો કે દીધેલો, એનો જીવ કાઢેલો, એની ગગારી માં બતાવી કે ગગારી માં ગગો આ બે આવ્યા તારે પેલો દરજી જે કાઢે પડ્યો એટલે ગગન ગગારી માં નડે ને જોજો ક્યાં ભાઈ. કહે જીવન સાંભળ જન એ જાણ બધાને છે, શું આવે ગગો આવે કેમ કે આગળ આપણો કેમેરો ચાલતો જ નથી. કહે જીવન સાંભળ જન
કઈ ઈચ્છા રહી તારે મન, તારે કોઈ ઈચ્છા રહી હોય તો કે તું મને કે આ જે પ્રાણ વલ્લભ એનું જે પાત્ર છે એ બહુ સમજવા જેવું પાત્ર છે. ભગવાન નો જે ભક્ત હોય એની મનોદશા કેવી હોય એમ તો આપણી અંદર કઈક લોચા છે, કઈક લોચા છે આપણી અંદર. જેમ તમે ગમે એવા આમ કે બંડી પહેરેલી હોય, બહુ કશું ડ્રેસ પહેરેલો ના હોય, પણ કોઈક તમને એમ કે ચલો તમને 50 લાખ રૂપિયા આવે સૂટ પહેરવા જાઓ, તમે તરત જ ઉપાડે કઈ ગયા, તરત આવું એમ કહી દો કે નહીં 50 લાખ ક્યાં છે, તો કે આ અક્ષરધામ જે છે તો એની અંદર એની આગળ તો કે 14 લોક નું શું, એની આગળ નરક તુલ્ય કીધું, એ ભગવાન ના ધામ માં જવાની વાત આવે તો આપણે હામ છે કેમ કે કઈક લોચો છે આપણા જ્ઞાન ની અંદર, કઈક ઉણપ છે, કઈક દૂધપાક માં મીઠું પડી ગયું. દૂધપાક માં મીઠું પડે શું થાય, થાકી જાય બધું. એટલે દૂધપાક ની જગ્યાએ ભગવાન નો નિશ્ચય, ભગવાન ની ઉપાસના નું બળ, એમાં મીઠું એટલે શું કે આ બધો કકરાટ બધું જે જોઈએ ચાલુ થાય. આપણે ભગવાનના ધામનું અનુસંધાન કેમ નથી રહેતું, બીજા બધા ગોટાળા થઈ ગયા એટલા માટે આ બધી વસ્તુ થતી નથી. તો પ્રાણ વલ્લભ જે છે એના જીવનમાંથી શીખવાની વસ્તુ કઈ, એને શું કહ્યું, કહે બીજ મે ન કહ્યું કેને, મારો સંશય થશે બહુ એને, કેસે માનવી મરે છે બહુ, મુવો તેમજ કેસે તે સહુ. એને એક વિચાર કર્યો કે આમાં તો મારી અને મારા ઈષ્ટદેવ ની લાજ જાય કે શું કે છે, પ્રાણવલ્લભ કે છે કે પ્રાણવલ્લભ શું કે છે કે મેં કોઈને ક્લિયર કહ્યું નથી કે હું ભગવાનના ધામમાં જઉં છું, પણ મારો બધાને સંશય થશે. સંશય કયો, કે આ જ્યાં બધા રોગ ની અંદર ઉપડ્યા એવો તો પ્રાણવલ્લભ થયો, કે કેમ કે જે બીજા બધા જે મરી ગયા એવી જ રીતે આ પ્રાણવલ્લભ નો જે પડ્યો એવું ભગવાન કોઈ એમ કે અંદર બોક્ષે એ મને અત્યારે ખટકે છે. બાકી જો એનો તમે ભાવ દશા જુઓ તો ભગવાનના ધામમાં જવું છે ને, પણ એ ધામમાં ગયો પણ પાછળ પેલા શું ગોખશે, એ ગોખશે એમાં ભગવાનનું આટલું નીચું ના પડવું જોઈએ. એમ કે છે કે બધા જે મરી ગયા એમ આગળ સ્વામિનારાયણ ભજવા એમ જ તેને ઉપાડી ગયો આ કારણો રે, એ તો કે બધા હતા થયા ને, કે છે કેસે માનવી મરે છે બહુ, મુવો તેમ જ કેસે એ સહુ, કે જેમ જેમ આ બધા ની વિકેટ પડી એમ જ આ પ્રાણ વલ્લભ ગયો. ભગવાન શું કે છે, કહે નાથ તું જા દેહ માહી, આ કોઈ દાડો પોસિબલ વસ્તુ નથી, કહે નાથ તું જા દેહ માહી, કહી આવ તું સૌને ત્યાંય. જો એનો જીવ અંદર થી કઈ નીકળી ગયો છે, એને ભગવાન ના ધામમાં એ ચાલવા માંડ્યો, પણ એને પેલી વાત કરી કે મહારાજ લોકો અપવાદ કરશે આવી રીતના કે ભગવાન નો ભગત થઈને હવામાં ગયો કે રોગ ની અંદર ગયો, તો ભગવાન નો ભગત અને જગત ના જીવ માં ફેર શું કે છે. એટલે ભગવાન કે કહે ના કર તું જ્યાં દેહ માય, કહી આવ તું સૌને ત્યાંય, ને તું પાછો જા એમ કે છે. આ કોઈ દાડો બન્યા એક વાર ઉપડે ગયો ફાઇલ લઈ ગયો કે ફરી પચાડે ફાઇલ ઉમેર જ નહીં, પણ એ આ ફાઇલ ભગવાને રીઓપન કરી. પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાં તો તન લઈ ગયા તા મસાણા, તો અહીં તો એ જ હોય ને કે હવે ગયા ભાઈ હવે પછી શું બીજી હોય કે ઉઠાવો અહીંથી, અહીંથી તો ઉઠાવવાની જ વાત આવે, અહીં કોઈ રાખે નહીં તમને મહેમાન, કે બધાનો પાછો જુદો વ્યવહાર. સગા જેતા હોય જેની સાથે તમે આખી જિંદગી સ્નેહ કર્યો હોય, જેનું બધું તમે આપ્યું હોય, એ જ્યારે તમે મૃત્યુ પામીએ એ તમને સ્મશાન સુધી મૂકવા આવે, હવે તમે જાઓ ભાઈ આ હતી. ને ભગવાન કેવા, તકે તમને લેવા આવે, ભગવાન આપણે લેવા આવે છે અને આપણે મૂકવા આવે, આટલો જ ફેર છે, પણ આખા ગાળાનો ફેર છે. પેલા ભાઈ શું થયા, હવે તમે ઉપડ્યા હવે તમે જાઓ, હવે તમે આ પરમાને અમે રીતે નામ લખાઈ દઈશું અમારું પાત્ર, તમે અહીંથી જાઓ, એ તમને મૂકવા આવે બધા. એટલે જેમ દેહમાંથી જીવ નીકળ્યો એટલે પછી એની તૈયારી થઈ ગઈ, એટલે એને સ્મશાનમાં લઈ ગયા. હડક્યા કાષ્ટમાં સળવડી ઉતાર, એટલે
તેનો જે પ્રાણ વલ્લભ છે તો એનો દેહ જે છે એને મૂકી દીધો, એના પર કટકા મૂકી દીધા લાકડાના, ગયા. પણ ભગવાને તેની સંચાર કર્યો કે ફાઇલ ઓપન કરી ત્યાંથી પાછી, એમાં ધીરે 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 પેલા લાકડા હળવળ્યા. હવે માણસ મસાણમાં પચી ગયો હોય ને લાકડા હળવળે, એ કોઈ દાડો હગ્યું ભાઈ, કોઈ દાડો નહીં, એ મેળ પડે જ નહીં, કોઈનો ના મેળ પડે. આકાશ પાતળ એક કરે ગમે એવો આવે તો આ વસ્તુ બને નહીં. એ આ પરચો શ્રીજી મહારાજ કે જે ભગવાને એને સંકલ્પ કર્યો એનો દેહ જે છે અંદરથી સળવળ્યો. ખડક્યા કાષ્ટમાં સળવળ્યું તન, સૌ આશ્ચર્ય પામ્યા મન. જેવું અંદરથી ખડખડાટ થયો એટલે બધા અંદરથી આશ્ચર્ય પામ્યા. એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ભરી. જો પેલો તો કે હમણાં તો ઉપડી ગયો, આ પાછો ક્યાંથી આવ્યો, કે બધું આપણે જોઈ લીધું તું બધું દબાઈ, પણ આ આવ્યો ક્યાંથી, કે છે આ એ કોઈને ખબર પડતી નથી. આ એક જ માસ્ટર થી ભગવાને રાખી છે એટલે બધા કામ કરવું પડે, નહીં તો ભગવાનને તો પૂછે એવું નહીં હતા ને. પણ એને છેલ્લી માસ્ટર કી એના હાથમાં રાખી કે મને પછી એને ઠેકાણે ક્યાં પાડવો, પછી એનું શું કરવું, એ માસ્ટર કી ભગવાનના હાથમાં કે છેલ્લે સુધી કે મારા કે તમારે મંદિરમાં આટલું કરાર લાવી, તમારા આટલા થાળ કરાય, એ બીકમાં મારે થાળ કર્યા મંદિરમાં, કેમ કે માસ્ટર કી ભગવાનના હાથમાં છે. કેમ આવ્યો જીવો પાછો ફરી, પામી વિસ્મય પૂછે છે વાત, ભાઈ તારી તું કહે વિખ્યાત. પછી તો બેઠો થઈ ગયો, કોણ પ્રાણ વલ્લભ, એ ચિતા ની અંદર બધા ઉભા છે, એની પર લાકડા હતા ઘટ્ટા આમ બેઠી અને ચિતા ની અંદર બેઠો થઈ ગયો. પેલા પૂછવા મળ્યા, એનો રિપોર્ટ લેવા મળ્યા, શું કે છે કે ભાઈ તું તારી વાત કે તું બેઠો કેવી રીતે થયો. કે કહે બીજ હું ગયો તો ધામ, જો એને રિપોર્ટ કરે છે કોણ પ્રાણ વલ્લભ. આ કોઈ ઇતિહાસમાં આ વસ્તુ જોવા ના મળે. પછી એ પ્રાણ વલ્લભ કે છે કહે બીજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ. પણ ભગવાનના હું ધામમાં ગયો પણ ત્યાંથી હું પાછો આવ્યો, એ શું કે છે. આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારી પાણી. સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર એના બળે કરીને
ભગવાનના ધામની પાછો ને પછી ભગવાનની કૃપાથી અહીંયા પાછો આવ્યો એમ તમે પણ જો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશો તો તમે જીવતા રહેશો. પછી એ બધાને કહે છે કે શિખામણ આપે છે, માનો મારું એટલું વચન, ભાઈ મારું આટલું વચન સાંભળો, તાળી પાડીને કરો ભજન. જો ચિત્તામાંથી ઉભો થઈ, લાકડામાંથી બેઠો થઈ, કોઈ તાળી પાડતો હશે, ધૂન કરતો હશે, અને આમે કોઈ સ્મશાનમાં ધૂન આપી, ભાઈ સ્મશાનમાં પેલો મુખ્ય આવે પછી આખી પાર્લામેન્ટ બેઠી હોય, અરે આ લાટ એવી હતી, આ એંદામનો હતો, એ તો બદલી લખનો, કેટલો એનો પોર્ટફોલિયો બની રાખે, એટલે ચાર પેઢીનો સુધાર કરી નાખે એનો, એટલે આખી એક કોન્ફરન્સ ભરાય સાચી થાય, પણ ધૂન કોઈ દિવસ જોવા મળે નહીં. આ સ્મશાનની અંદર એને બેઠા થઈને બધાને વાત કરી કે તમે એમ કે માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન, અને મારું આટલું વચન સમજો કહ્યું કે તાળી પાડીને ભજન કરો. પછી ધૂન્ય કરીને દેખાડી, પાછું એમ તો આવડે નહીં પેલા કુવા, એને પાછી ધૂન કરી બતાડી કે આવી રીતના ધૂન કરો. તાળી ભેળી પણ પોતે પાડી, જો એની ભેળા એ પણ તાળી પાડવા માંડ્યો, અને સ્વામિનારાયણ ભગવાનની ધૂન સ્મશાનમાં એને ચાલુ કરી. પછી માગી શીખ મુખ્ય ઉતાર, પછી માગી શીખ મુખ્ય ઉતાર, પામ્યા આશ્ચર્ય લાખો જીવને કેટલે ઉછેરી જાય એમ મળતું હોય એની અંદર પણ ચેતન પૂરે
પણ એ કોણ પુરના છે? તો કે સ્વામિનારાયણ ભગવાન છે, એ ભગવાન નું આ ઐશ્વર્ય છે. પછી સ્વામી છેલ્લે બે લાઈન લખે છે, નિષ્ફળાનંદ સર આખા પરચર નો એક ભાગ લખે છે, જુઓ સર્વે સત્સંગ માઈ, જુઓ સર્વે સત્સંગ માઈ, સદા સુખ દુઃખ નહીં કાંઈ. સત્સંગમાં તમે જાઓ તો સદા સુખ દુઃખ નહીં કાંઈ. એટલે આ વસ્તુ જે છે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. નિત્ય સહાય કરે સહજાનંદ, નિત્ય શબ્દ વાપ્યો. આપણે ભગવાન ને જો આપણે એની મોટા ભાગ નું જોઈએ ને તો આપણે પાંચ માળા, બહુ જોર માને તો 11 પ્રદક્ષિણા, પાંચ શિક્ષાપદ્ધતિ ના શ્લોક વાંચવાના, બહુ જોર મારે તો પાંચ જન્મગેલા પાઠ કરે, આનથી આગળ ચાલીએ જ નહીં આપણે. એમાં શ્રીજી મહારાજ પાસે કેટલું બધું માગી લીધું, કેટલું બધું એમ કે ભગવાન નિત્ય સહાય કરે છે. નિત્ય સહાય એ કોઈ દાડો કરવાની એવું નહીં, એ ભગવાન સ્વામિનારાયણ ની સહાય નિત્ય કરે છે. આપણે કામ જોવાનું સહાય તો ભગવાન ની એવી એવી કરી કે સત્સંગમાં આપણે એના પ્રસંગ સાંભળીએ તો આપણે ખ્યાલ આવે. સાવદા કે સાવદા જે મહારાષ્ટ્ર બાજુ સાવદા આવે ત્યાં આગળ શામદાસ શેઠ થયા, શામદાસ શામદાસ શેઠ જે હતા એ સ્વામિનારાયણ ભગવાન ના બહુ એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજ ના સ્વરૂપ ની અંદર વૃત્તિ રાખે અને ઉત્સવ સમયો હોય ત્યારે વર્તા આવે દર્શન થાય, તો એનામાં આ સત્સંગ ની દ્રઢતા થયેલી. હવે એ શેઠ જે હતો એ બહુ મોટો કારભાર કરે, મોટો વેપાર કરે. હવે એની દુકાન મોટી અને અંદર આમદની વધારે એની, એટલે તિજોરી હોય કે બધી વસ્તુ હોય, અંદર ઘણો માલ પડેલો હોય. તો એક દિવસે જે શેઠ હતા એની જે દુકાન બંધ કરવાની હોય તો પેલી એક સાંકળ મારીએ ને, સાંકળ મારી પછી ઉપર તારું મારે, એને સાંકળ ઉપર નાખેલી નહીં, ઉપર પેલો જે અંદર નો બુક હતો એમાં તારું મારી દીધું શેઠે, સાંકળ નીચે લગડે તારું ઉપર, આમ કરીને શેઠ ઉતાવળમાં જતા રહ્યા. પછી મહારાજે અંતર્યામી સ્વરૂપે આ વસ્તુ જોઈ કે આ સામદા શેઠે એ સાંકળ માર્યા વગર તારું મારી જ કર્યો છે, તો ભગવાને પઠાણ નો વેશ લીધો, બંદૂક ધારી અને પઠાણ થઈ અને એના જે દુકાન હતી ત્યાં આગળ પહેરો ભરે, પહેરો ભરે પછી સામે કંદોઈ વાળો કંદોયો એને મીઠાઈ કોકનો ઓર્ડર આવ્યો છે જમેનો એ મીઠાઈ પાડે, એને જોયું કે 12:12 વાગ્યો પણ કે આ પહેરો કેમ કરે છે પોલીસ કેમ, તો કે એક શેઠની તિજોરી આવી હશે, કે શેઠની તિજોરી ઉતરી હશે કેમ કે આ બંદૂકધારી પહેરા ભરતા હશે. પછી એને તે બાજુ લક્ષ્ય આપ્યું, પછી 3:30-4 થયા મહારાજ બોલે છે. પછી તો સામદાસ શેઠ બહાર આવ્યા તો મહારાજ ને જોયા કે મહારાજ અત્યારે ક્યાંથી તમે કે, એટલે અત્યારનો નહીં કે હું તો 12 વાગ્યાનો પહેરો ભરું તારે દુકાને, કે તું તાળું મારીને આવ્યો પણ સાંકળ તે વાસી નથી, એ સાંકળ વાસી નથી તો તારી દુકાનમાંથી કોઈ લઈ ના જાય, એટલે કે મેં રાતે તારી દુકાન આગળ પહેરો ભર્યો. તો પછી એને ખ્યાલ આવ્યો, પછી પેલા કંદોઈને વાત કરી
કે તમારી સેટ પીઝોની પીઝા શું કે જાન તો કે ના ભાઈ કહે છે તો કે આજે પઠાણ કે પહેરો બધો કાકી રાત કહે છે પઠાણ થઈ કે તો મારા ભગવાન અહીંયા પહેરો મળ્યો કે આ તારો વાસવાનું ભૂલી ગયો કે સ્વામિનારાયણ ભગવાને એ જે ઐશ્વર્ય બતાવ્યો કે પંચો આપ્યો એ રક્ષા કરી એટલો પંચો આવી ગયા તો એ સત્સંગી થયો આવા ભગવાન નું તો આપણે આશ્રય થવું પડે સ્વામિનારાયણ ભગવાન કે છે કે આપણી કાયમ રક્ષા કરે છે પણ આ એક એની મૂર્તિ અને બીજો મંત્ર આ બે વસ્તુ આપણે પકડી રાખવાની અને જે જેટલું દ્રઢતા એનામાં થાય તો આપણી બધી રીતની ભગવાન રક્ષા કરે કરે ને કરે અને આપણી ભક્તિની પણ રક્ષા કરે આપણા ધર્મની રક્ષા કરે આપણા વર્તમાનની રક્ષા કરે પણ મૂર્તિનો જેટલો યોગ રહે એટલો જ થશે આપણે જેટલું આપણે પુરુષાર્થી કરીએ એના કરતા ભગવાનના સ્વરૂપની અંદર આપણે જેટલું વધારે ને વધારે બળ કરાવીએ એટલી ભગવાન આપણી રક્ષા કરે અને આ પ્રાણ વલ્લભ એનો જે પરચો તમે જુઓ એ તમને આપણી માનસિક પ્રેમમાં જ આ વાર્તા બેસે એવો આ પરચો છે અને સ્વામિનારાયણ ભગવાને આ પરચો ઉભેલો છે આ વસ્તુને આપણે અનુસંધાન રાખવાનું કાર્ય આપણું ભજન કે છે વધારે ને વધારે પછી થાય એવું આપણે કરવાનું આ મંદિર જે છે એ બધાએ ઉપયોગ કરવાનો એ મંદિર ઉપયોગ માટે કરેલું છે જેટલું ભજન વધશે એટલું જ આપણા જીવની અંદર બળ વધશે એટલું જ આપણી અંદર તેજ વધશે એટલું જ આપણી અંદર શ્રદ્ધા વધશે આજે આ પરચાની જે વાત કીધી એ પ્રાણવલ્લભને અંબરવાનો અંત સમય જ્યારે આવ્યો ત્યારે એને ભગવાન કે તમારું ખોટું ના દેખાય કે મારા જે હરિભગત છે એનું સારું થાય એટલા માટે એમ કે મને અપવાદ ના લાગે એટલા માટે ફરી ગયો અને એને બધાને સ્મશાનમાંથી દેખા થઈ અને જીવન કરી એનું જીવન એવું ક્યારે બન્યું કે એનામાં ભગવાનની આવી નિષ્ઠા જ કરી ભજે સ્વામિનારાયણ નિત્ય બીજી વાર્તા જાણે અનિત્ય એટલે નિત્ય અને અનિત્ય એનો વિવેક કરીને આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવાનું એના સત્સંગમાં જેમ ને જેમ વધારે જોડાઈએ એટલું આપણે અંદરથી ખાસ એનો આગ્રહ રાખવાનો અને બધે સમયા ઉત્સવમાં આવતા શીખવાનું સમયા ઉત્સવમાં એક બેન થાય હું બાવન મંગળદાસ એમથી આગળ ચાલતો નથી થોડીક સંખ્યા વધારે જોઈએ આવે તો કેટલા સુધી ક્યાં ક્યાં કરવાનું થોડા ઘૂંટણીને ચાલન ગાડી કેટલા વખત ચાલવાનું પછી તો જાતે ચાલવું પડે પછી સાયકલ ફેરવવી પડે પછી સ્કૂટર ફેરવવું પડે પછી ગાડી ફેરવ એમ જેમ એમાં પ્રગતિ થાય એમ સત્સંગની અંદર પણ પ્રગતિ થવી જોઈએ આ તો સત્સંગમાં બોલાવે ત્રણ ચાર આવે માંડ માંડ તો એ તો જે ફરે ચરે બાજુ ભૂખ્યું મરે એવી કહેવત છે ભાઈ એમ સત્સંગની અંદર જેટલા આપણે ફરીએ એટલું આપણને જોવા મળે શીખવા મળે જાણવા મળે અને બે વાત આપણા કાનમાં પડે એનાથી આપણું વીજબળ બંધાય એનાથી આપણને અંદરથી અહો અહો ભાવ થાય આખી વસ્તુને ખાસ પકડજો કહ્યું કે આ મંદિરને વધારે ને વધારે એનો ઉપયોગ થાય એવું કરવાનું અને સત્સંગની અંદર સમયની અંદર આપણે જતા શીખવાનું તો એનાથી આપણું આ બધી વસ્તુનું પોષણ મળે જેમ આજે તમારે તે સમય થયો પણ બીજા આયા હોય ને લાભ મળ્યો એમ તમે બીજી જગ્યાએ સમય હોય અને જાઓ તો તમને જે વાત સારી સાંભળવાની મળે સમજવાની મળે એનાથી સત્સંગનું પોષણ થાય સત્સંગ તત્વ કેમ નથી તો કે વાત નથી ભગવાનની લીલાનો સંબંધ નથી સત્પુરુષનો યોગ નથી એટલે આ બધી વસ્તુ આપણામાં ટકતી નથી એને ટકાવવા માટેની આ એક વસ્તુ કીધી એટલે ભજન સ્મરણ અને વર્તમાન એને જો ટકાવી રાખવું હોય અને એને દિવસે દિવસે મજબૂત કરતા રહેવું હોય તો ભજન વધારવાનું સમયમાં જતા શીખવું જોઈએ અને જેટલો સ્વામિનારાયણ મંત્રનો યોગ થાય એટલો વધારે ને વધારે કરવાનો તો આપણા જીવની અંદર બળ મળશે હવે ધૂન કરી અને આપણે પૂર્ણાહુતિ કરીએ સદા સ્વામિનારાયણ